ઘણી જગ્યાએ તો વરસાદને કારણે રસ્તા અને પુલ તૂટી પડ્યા જેના કારણે ઘણા ગામોનો સંપર્ક પણ તૂટી ગયો ક્યાંક તળાવ પણ તૂટવાના બનાવ બન્યા ઉકાઈ ડેમની સપાટીમાં પણ સારો વધારો થયો મહાલક્ષ્મીમાં મુંબઈમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન ફસાણી હતી જેમાં લગભગ સાતસો યાત્રીઓ હતા સદનસીબે આ બધા યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા હવે વાત કરીએ ઓગસ્ટ મહિનાની તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં લગભગ બે તારીખ પછી ફરી પાછો ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે બે તારીખથી લગભગ છ ઓગસ્ટ સુધી વરસાદ થશે એવું અનુમાન છે જોકે ઓગસ્ટમાં જુલાઈ કરતાં વરસાદ ઓછો રહેશે એવી ચોમાસા પહેલા જ આગાહી કરવામાં આવી હતી અને ફરી સપ્ટેમ્બરમાં વરસાદ સારો પડશે એવી ચોમાસા પહેલા જે આગાહી થતી હોય છે એમાં આગાહી કરવામાં આવેલી હતી આ તો માત્ર આગાહી છે વાતાવરણમાં ત્વરિત ફેરફારને કારણે વરસાદ ક્યારે કેટલો અને ક્યાં પડશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે ત્યારે હવે જોઈએ કે આવનારા દિવસોમાં ખેડૂતો પરેશાન થાય છે કે મેઘો મહેરબાન થાય છે